તમારી પાસે સમય છે, શા માટે તમે સાંજના વેલા આવ્યા પછી રાત્રિ ભોજનનો ત્યાગ નથી કરતા? ભાઈંદરનો છોકરો 8:30 વાગે નીકળી જાય, રાતના 9:30 વાગે આવે. મેં કહ્યું, તું તો દોસ્ત ચોવિયાર કરનારો, તો કોલેજમાં જાય તો શું ચોવિયાર ક્યાં કરે? મને કે ચોવિયાર બંધ કરી દીધા. એટલે મેં કીધું, રાતના ખાવાનું નહીં? મને કે બે આસના ચાલુ કર્યા. બીજું ક્યારે કરે? એક નૌકારસીમાં અને એક બપોરના 12:30-1 વાગે કરી લેવાનું. બસ 8:30 વાગે પાણી ચૂકવી જ દેવાનું. એટલે પાણી લઈ જતા ઈશ્વરમ આવે. કોઈ ભગત ભગત કયા કરે એના કરતા મારો બેટો 8:30 વાગે ગરમીના દિવસોની અંદર પણ કોલેજમાં જાય, બધું ચૂકવીને ચોવિયાર પાણહારનું પચખાણ લઈને જાય. ધન્યવાદ આપી દીધા મેં એના મા બાપને, ગજબના સંસ્કાર આપ્યા છે. એ 8:30 વાગામાં ચોવિયાર કરી શકે, હું તમને 7 વાગે ચોવિયાર કરવા. ટાઈમ છે તમારી પાસે, ફૂલ ટાઈમ છે. કેમ તમને ઈચ્છા નથી થતી કે આટલા સરસ મારા સેવા આવ્યા ને આટલા સરસ પ્રવચન ચાલે છે? પથારીમાં પડ્યા રહેવું એના કરતા ઉભા થઈને જીનવાણી કેમ ન સાંભળું? ધર્મ નથી થતો એનો રિગ્રેટ ક્યાં છે? જે પાપની પાછળ આંસુ પાડશો એ પાપ છૂટી જશે, અને જે ધર્મ નથી કર્યો એના માટે આંસુ પાડશો એ ધર્મ જીવનમાં શરૂ થઈ જશે. લખી રાખો બે વાત, જે પાપ જીવનમાં કર્યા છે એની પાછળ જો તમારા આંસુ ચાલ્યા જશે એ પાપ કાયમ માટે જીવનમાંથી છૂટી જશે. જે ધર્મ નથી કર્યો એનો અફસોસ જો તમારા જીવનમાં ચાલુ થઈ જશે એ ધર્મ તમારા જીવનમાં કાયમ માટે ચાલુ થઈ જશે. એક સમય હતો, લગ્ન કરતા પહેલા છોકરી વાળા જોતા હતા, છોકરાના ઘરમાં કંદમૂળ તો નથી ને, રાત્રિ ભોજન તો નથી ને, અભક્ષ તો નથી ને. આજે મને ઉલટું સાંભળવા મળે છે, કોઈ છોકરીનો બાપ જોવા ગયો અને ખબર પડે છોકરો બહુ ધર્મિષ્ઠ છે, અમારી છોકરી ત્યાં નથી આ. એટલે કેમ? હે, તો પછી એને જલસા ક્યારે કરવાના? છોકરીના જલસાનો વિચાર આવે, છોકરો જલસા બંધ કરી દીધા એને ધન્યવાદ આપવાનો વિચાર નથી આવતા? આવા કાળની અંદર પણ એવી છોકરી જોઈ શકે જેને કહી દીધું મુંબઈની અંદર જ લગ્ન કરવા છે, એની ના નથી પણ વેસ્ટર્ન લાઈનમાં. જનરલી આજની છોકરીઓને ક્યાં જોવે? મુંબઈમાં પણ ખબર છે વાલકેશ્વર જ જોઈએ છે. એને કેવું જોઈએ? જરા કપાળ જોઈને આવ, વાલકેશ્વર જ જોઈએ છે. એની જગ્યાએ આ છોકરીએ કીધું મને બોરીવલી ચાલશે. હજી આગળ સાંભળો, હજી હું હમણાં જ સાંભળીને આવ્યો છું. મુંબઈની અંદર એ છોકરીએ કીધું કે જે ઘરની અંદર 12 મેમ્બર મિનિમમ હોય એ ઘરમાં લગ્ન કરવા છે. મેમ્બર બધા 12 હોય એ નહીં, હું ને મારો ધણી હોય એવું નહીં, ઘરમાં 12 મેમ્બર જોઈએ મિનિમમ. બધા જ રાત્રિ ભોજનનો ત્યાગ કરનારા હોય એવું ઘર જોઈએ. સવારમાં બધા અષ્ટ પ્રકારની પૂજા કરતા હોય એવું ઘર જોઈએ. બોલો, તમને બધાને પૂછું, આવું ઘર, આવી ડિમાન્ડ કોઈ છોકરી કરે તો ઈ ઘેડી થઈ જાય તો એને મળે ખરું? શું ના મળે? મળ્યું. મળ્યું એટલું જ નહીં, હારામાં હારું મળ્યું પાછું. તમને ફરીથી કહું છું કે તમે ધર્મ પ્રત્યેનો વિશ્વાસ ઉભો કરો. તમને તમારા રૂપિયા પર જેટલો વિશ્વાસ છે, તમને કદાચ તમારા પુણ્ય પર જેટલો વિશ્વાસ છે, એટલો કદાચ તમને તમારા પરમાત્માએ બતાવેલા ધર્મ પર વિશ્વાસ નથી. ધર્મો રક્ષતિ રક્ષિતઃ, તમે ધર્મનું પાલન કરો, ધર્મ તમને સંભાળી દેશે. ઓકે, શું આ હજી બાકી છે? આ બધું રવા દો મારા સાહેબ, આમાં બહુ મજા નથી આવતી. રોજ રોજ ચટર પટર ના હોય, આજે માવાની મીઠાઈઓ આપવાની. બહુ ખાધું ચટર પીઠા, પીઝા, પાસ્તા, નુડલ્સ બધું ખવડાવ્યું ને 4 રવિવારમાં. આજે ક્રીમ વસ્તુ આપીશ તમારી લાઈફમાં. આવતી શિબિર આપણે કરશું, કરવાની પૂરી ભાવના છે, છતાં કદાચ આગું પાછું થયું, ઓછું વધતું થયું, પણ આજે મારી ઈચ્છા છે તમારી લાઈફમાં 5 રિગ્રેટ્સ ને બરાબર યાદ રાખતા જાઓ. 3 નંબરનો રિગ્રેટ્સ, લાઈફમાં અનુકૂળતા હતી છતાં મેં ધર્મ નથી કર્યો એનો પસ્તાવો. પાપનો પસ્તાવો હજી થાય છે, જે ધર્મ કરવા જેવો હતો છતાં નથી કર્યો એનો પસ્તાવો કર્યો ક્યારે?